સાળંગપુરના વિવાદની સમસ્યા સમેટાણી ત્યાં વધુ એક વડતાલ સમૂહના એક સ્વામીએ ખોડિયાર માતાજી પર વિવાદિત ટિપ્પણી કરી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મ સમૂહ સ્વામીએ ખોડિયાર માતાજી ઉપર વિવાદિત ટિપ્પણી કરતાં ખોડલધામથી અવાજ ઉઠ્યો છે. ખોડિયાર માતાજીને કુળદેવી કહેવાની જરૂર નથી, તેઓ બ્રહ્મ સ્વરૂપ સ્વામીએ બફાટ કર્યો હતો. તેને સ્વામીના બફાટને લઈને ખોડલધામથી હવે અવાજ ઉઠ્યો છે. ભવિષ્યમાં આ પ્રકારની વિવાદિત ટિપ્પણી ન કરવા સ્વામીને સ્પષ્ટ ચેતવણી ખોડલધામના પ્રવક્તાએ આપી છે. ખોડલધામના પ્રવક્તા હસમુખ પટેલે જણાવ્યું હતું કે આ નિવેદનના કારણે મોટા માત્ર પાટીદાર જ નહીં, અન્ય અનેક સમાજની લાગણી દુભાઈ છે. ખોડલધામ દ્વારા આ પ્રકારની વિવાદિત ટિપ્પણી કરી માતા ખોડલના ભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડવામાં ન આવે અને ભવિષ્યમાં આ પ્રકારની વિવાદિત ટિપ્પણી ન કરવા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે. ખોડિયાર માતાજી લેવા પટેલ સમાજ સહિત અનેક સમાજના કુળદેવી છે. ખોડલધામ સર્વધર્મ સંભાવમાં માને છે, તો બ્રહ્મ સ્વરૂપ સ્વામીએ પોતાના નિવેદન અંગે સ્પષ્ટતા કરવી જોઈએ અને વિવાદનો અંત આવે તે રીતે આગામી સમયમાં નિવેદન આપવું જોઈએ. આ પ્રકારના નિવેદનથી તેમણે બચવું જોઈએ એમ તેમણે જણાવ્યું હતું. હસમુખભાઈ, સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મ સ્વરૂપ સ્વામી છે, તેઓ ખોડિયાર માતાજી વિશે અપમાનજનક ટિપ્પણી કરી રહ્યા હોય એ પણ વ્યાસપીઠ પરથી, તેવો એક વિડીયો સામે આવ્યો છે, આમાં ખોડલધામ ટ્રસ્ટની શું પ્રતિક્રિયા રહેશે? સાહેબ, હું આપને વાત કરું તો આજકાલ જે વિડીયો સ્વામીજીનો માતાજી વિશેની જે ફરે છે એ વિડીયો યોગ્ય તો નથી જ, પણ એથી વિશેષ કહું તો ભારત દેશમાં ભારત સંસ્કૃતિ અને સંસ્કારોની વાત કરીએ તો રાષ્ટ્ર દેવો ભવ, માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવ. માત પિતાથી મોટા કોઈ દેવ નથી અને રાષ્ટ્રથી મોટો કોઈ ધર્મ નથી. જ્યારે આની આપણે આવી સંસ્કૃતિમાં રહેતા હોય ત્યારે આવી ટિપ્પણી કરવી એ કોઈ યોગ્ય વસ્તુ નથી. આપ બ્રહ્મ સ્વરૂપ સ્વામીને જે મીડિયાના માધ્યમથી શું સંદેશ આપવા માંગશો? ખૂબ જ સિનિયર સંત છે, એક વ્યાસપીઠ પરથી પોતે આ વાત કરી છે, એટલે એમને અમે શીખ તો ના આપી શકીએ, પણ એક સ્વામીને એટલું ચોક્કસ કહી શકીએ કે આપના નિવેદનથી, આપના વક્તવ્યથી જે 18 વર્ણમાં પૂજાતા માં ખોડિયારના ભક્તોની, એમના સેવકોની જે લાગણી દુભાણી છે એ લાગણી ના દુભાય અને એમને પણ એક વિશ્વાસ બેસે એવા એક સારા શબ્દોથી એની સાથે એક નિવેદન કરી અને એક સુમેળ સધાય એવા પ્રયત્નો સ્વામીજીએ કરવા જોઈએ. આવનારા સમયમાં સંતો છે જે હિન્દુ ધર્મના દેવી દેવતાઓ વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરી રહ્યા છે, તેમને શું અપીલ કરશો? આવું ના થવું જોઈએ. હું તો માત્ર સ્વામિનારાયણ સંતો નહીં પણ ભારત દેશમાં રહેતા તમામ ધર્મ અને તમામ સંપ્રદાયના લોકોને કહું છું કે ધર્મ એક સ્વતંત્ર બાબત છે, દરેકની વિચારધારા અલગ અલગ હોય છે. એનો મતલબ એવો નથી કે આપણા ધર્મને જ મહાન ગણી અને અન્ય ધર્મની ટીકા ટિપ્પણી કરવી. ખરેખર આવું કરનારા લોકો સાબિત કરે છે કે પોતે ધર્મને લાયક નથી. તો ભવિષ્યમાં કોઈ પણ ધર્મ કે કોઈ પણ દેવી દેવતાઓ વિશે કંઈ પણ ટીકા ટિપ્પણી કોઈ પણ સંપ્રદાયના લોકોએ કે કોઈ પણ ધર્મના લોકોએ ના કરવી જોઈએ. ફરી એકવાર આપને કહો કે ભારતમાં રહેનારો રાષ્ટ્ર દેવો ભવ, રાષ્ટ્રને જ ધર્મ માનતો હોવો જોઈએ. અને આ વાતને ધ્યાને લઈ આપ જાણો છો કે ખોડિયાર માતાજી છે એ લેવા પટેલની 18 વર્ણની કુળદેવી છે, પણ સાથે સાથે જ્યારે માં ખોડિયારની સ્થાપના કરી ત્યારે કાગવડ ધામે સૌ પ્રથમ ભારતનો રાષ્ટ્ર ધ્વજ ફરકાય છે. અને આજે પણ આપ મંદિર પરિસરમાં પ્રવેશ કરો ત્યારે પહેલા રાષ્ટ્ર ધ્વજના દર્શન થાય છે અને પછી માતાજી અને માં ખોડિયારના દર્શન થાય છે. આ એક અમારા નરેશભાઈની એક વિચારધારા છે કે રાષ્ટ્ર દેવો ધર્મ, રાષ્ટ્ર જ સૌથી મોટો ધર્મ છે અને એને ધ્યાને લઈને જ દરેકે પોતપોતાની રીતે આગળ વધવું જોઈએ. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.